મહીસાગરના ભાદર ડેમની સાઈડ દિવાલ ધરાશાયી, ડેમ તૂટે તો 22 ગામોને થાય અસર. ભાદર ડેમમાં હાલ અંદાજિત 50% કરતાં વધારે પાણીનો સંગ્રહ. ભાદર ડેમના પાણીથી લુણાવાડા, વીરપુર, ખાનપુર તાલુકાના ગામોને મળે છે પાણી. ભાદર ડેમની દિવાલ અચાનક ધરાશયી થતાં ગામ લોકોમાં ફફડાટ. સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. મહીસાગર જિલ્લાનો ભાદર ડેમ છેલ્લા 3 વર્ષ બાદ 100% જેટલો ભરાયો છે, જેના કારણે કોઠાના ગામોને પણ ચોમાસામાં એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા હતા. છેલ્લા 3 વર્ષમાં ઓછા પડેલા વરસાદના કારણે ભાદર ડેમમાં માત્ર 40-50% જ જેટલો ભરાતો હતો, ત્યારે ઉનાળાની શરૂઆત થાય તો ડેમમાં માત્ર 7% જેટલું જ પાણી રહેતું હતું, જેને લઈને ખાનપુર વીરપુર તાલુકાના ખેડૂતો માટે સિંચાઈ તેમજ પીવાના પાણી વિશે અનેક સવાલો પણ ઊભા થતા હતા. પરંતુ છેલ્લા 3 વર્ષ બાદ 100% ડેમ ભરાઈ જતાં તંત્ર દ્વારા ચોમાસામાં 7 ગામોને એલર્ટ પણ અપાયા હતા, ત્યારે આ ડેમનું પાણી વીરપુર અને લુણાવાડામાં જતું હોય ત્યારે ભાદર ડેમમાં 50% પાણીનો વધુ સંગ્રહ થયો છે, જેને લઈને દિવાલ ધરાશયી થઈ છે. દિવાલ ધરાશયી થવાના કારણે વીરપુર અને ખાનપુર તાલુકાના લોકોને, ખેડૂતોને ચિંતા સતાવી રહી છે અને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આમ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદર ડેમમાં દિવાલ ધરાશયી થવાના કારણે લોકોમાં દહેશતની લાગણી જોવા મળી રહી છે. વધુ વિગતો પ્રમાણે મહીસાગરનું આ ભાદર ડેમની જે સાઈડની દિવાલ ધરાશયી થઈ છે, અગર જો આ ડેમ તૂટે તો 22 જેટલા ગામોની તેની સીધી અસર થાય તેમ છે. ત્યારે ભાદર ડેમમાં હાલ અંદાજિત 50% કરતાં પણ વધુ પાણીનો સંગ્રહ છે, ત્યારે ભાદર ડેમના પાણીથી લુણાવાડા અને વીરપુર તથા ખાનપુર તાલુકાના ગામોને મળે છે પાણી. ભાદર ડેમની દિવાલ અચાનક ધરાશયી થતાં ગામ લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે અને સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.